વેસુના સોમેશ્વરા પાસે વિજયલક્ષ્મી હોલમાં આચાર્ય યશવર મસૂરી મહારાજની નિશ્રામાં માલેગાંવની વતની અને મુંબઈના રહીશ કરોડપતિ બિઝનેસમેનની ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર દીકરી ડોક્ટર હિના કુમારીની દીક્ષા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન આચાર્યો અને લોકો જોડાયા હતા. દીક્ષા સમારોહમાં હાજર સૌની આંખમાં આંસુ આવી જતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ ડોક્ટર હિના કુમારીએ સેવા સ્વયં અને સમર્પણ માર્ગે પ્રયાણ કર્યું હતું. ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર યુવતીના દીક્ષા સમારોહમાં પીઠી ચોળી રે બેની સ્વયં પંથે જાય, બેનીને પીઠી કોણ ચોળે રે, જાણે લગ્નનો માહોલ જામ્યો હતો. બહેનો હર્ષ ઉલ્લાસ સાથે ગીતોની રમઝટ બોલાવી રહી હતી. તમામ લોકોની નજર સ્ટેજ પર હતી. આ કોઈ લગ્ન પ્રસંગનો સીન નથી, પરંતુ સાધુતાના માર્ગે જઈ રહેલી ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર યુવતીનો દીક્ષા સમારોહ હતો. ગત રોજ મંગળવારના રોજ ડોક્ટર હિના કુમારીના દીક્ષા મહોત્સવનો પ્રારંભ થયો હતો. મહોત્સવમાં સવારે 7 કલાકે શક્રત સ્વ અભિષેક સાથે કરાયો હતો. ત્યારબાદ 9:30 કલાકે વરસીદાન શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે વિવિધ સંઘોના શ્રાવકોએ માર્ગમાં હિનાને વધાવી હતી. ત્યારબાદ 12 કલાકે બેઠું વરસીદાન કર્યું હતું. બપોરે 3 કલાકે કપડાં રંગવાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ 5 કલાકે હિનાએ આચાર્ય યશોવર મસૂરી અને તેના 3 ભાઈ મહારાજોને પીળો રંગ છાંટી સ્વયંના માર્ગ પર જવાની દ્રઢતા દર્શાવી હતી. રાત્રે 8:45 કલાકે સંસ્કારી ડોક્ટર હિનાનો વિદાય સમારોહ યોજાયો હતો. બુધવાર સવારે 6 કલાકે આચાર્ય યશોવર મસૂરી મહારાજની નિશ્રામાં વિજયાલક્ષ્મી હોલમાં જ સ્નાત્રત મહોત્સવ યોજાયો હતો. 7:30 કલાકે વિવિધ સંઘોના આચાર્ય ભગવંતોની પધરામણી થઈ હતી. ત્યારબાદ 8:30 કલાકે હિનાની દીક્ષા વિધિનો પ્રારંભ થયો હતો, જેમાં આચાર્ય યશોવર મસૂરી મહારાજની નિશ્રામાં ડોક્ટર હિનાએ દીક્ષા લઈ લક્ઝરિયસ લાઈફ છોડી સ્વયંના માર્ગે પ્રયાણ કર્યું હતું.